Copy na. Copy na. પોરબંદર જિલ્લામાં જે રીતે ઉપરવાસના ડેમોના જે ભાદર સહિતના જે વિવિધ જે ડેમો છે તે ડેમોના પાણી ફરી વળતા પોરબંદર શહેરના જે મિલપરા કડિયા પ્લોટથી લઈ અને જે ઝુંડાળા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પાણીનો જે જમાવડો છે તે જમાવડો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે ઝુંડાળામાં જે ફાયર સ્ટેશન આવેલું છે, ફાયર બ્રિગેડનું ફાયર સ્ટેશન, તે ફાયર સ્ટેશન પણ આ પાણીથી બચ્યું નથી અને જે ફાયર સ્ટેશન છે તે ફાયર સ્ટેશનના જે કમ્પાઉન્ડ જે જગ્યા પર વાહનો રાખવામાં આવે છે તે જગ્યા પર જે ગોઠણથી વધુ ડૂબ જે પાણી છે તે પાણીનો જમાવડો છે. આ વખતે પોરબંદર બાદ આ જે વિસ્તાર જે આપણે જણાવી રહ્યો હતું કે જે મેલપરાથી લઈ અને જે કુંભારવાડા સુધીનો જે વિસ્તાર જે છે તે વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. તેનું કારણ એ છે કે મોટી માત્રામાં જે ડેમોના દરવાજા એક સાથે ખોલવામાં આવ્યા તેના કારણે આ પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. દર વખતે પાણી આવે છે પટલું, પરંતુ આટલી હવે આ વિસ્તારમાં પાણી નથી આવતું, પરંતુ આ વખતે મોટી માત્રામાં પાણીનો છે તે જમાવડો થયો છે. જેના કારણે લોકોના ઘરમાં પણ પાણી છે તે પાણી ઘૂસી હતા અને વાહન ચાલકો જે છે તે વાહનો લઈ અને આ રસ્તા પરથી કઈ રીતે પાણી આવે છે આપ જોઈ શકો છો કેટલું પાણી છે, વાહનો કઈ રીતે પસાર થઈ રહ્યા છે આમાંથી એ દ્રશ્યો આપણે જોવા મળે છે કે આ જે બરડા વિસ્તારના ગામો પણ આ જ રસ્તા પરથી અને સિટીમાં આવતા હોય છે. ત્યારે ઝુંડાળા તેમજ ખળપીટ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તો એક એક માળ ડૂબી ગઈ, એટલે કે 10-12 ફૂટ પાણી છે તે પાણી ભરેલા જોવા મળે છે. એટલે અત્યારે પરિસ્થિતિ એવી છે કે વરસાદ જે છે ગઈકાલથી બંધ થઈ ચૂક્યો છે, એટલે રાહતના સમાચાર અને ધીમે ધીમે દરવાજા પણ હવે ઓછા ખોલવામાં આવી રહ્યા છે, એટલે પાણીનો જમાવડો છે તે ઓછો થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ માત્ર થોડી માત્રામાં પાણી છે તે ઉતરી રહ્યા છે, પરંતુ હજુ પણ પાણી છે તે આ વિસ્તારમાં મોટી માત્રામાં ભરાયેલ જોવા મળી રહ્યા છે.